નમસ્તે, હું ડોક્ટર ધારા ડાયટ યોગા અને આયુર્વેદા ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે હું તમારી સાથે વાત કરીશ શુક્રાણુની સંખ્યામાં વૃદ્ધિ માટે, શુક્રાણુની માત્રા વધારવા માટે અને શુક્રાણુની ગતિશીલતા વધારવા માટે તમારે શું ખાવું જોઈએ. સ્પર્મ કાઉન્ટ, દરેક નમૂનામાં સ્પર્મ કોન્સન્ટ્રેશન, કેટલી માત્રામાં શુક્રાણુ રહેલા છે તે બતાવે છે. સ્પર્મ મોર્ફોલોજી, શુક્રાણુની સાઇઝ અને શેપ બતાવે છે. સ્પર્મ મોટિલિટી, શુક્રાણુ ગતિશીલતા બતાવે છે. અને સ્પર્મ વોલ્યુમ એ શુક્રાણુની માત્રા બતાવે છે. હવે વાત કરીએ શું ખાવાથી શુક્રાણુની વૃદ્ધિ થાય છે. ફોલિક એસિડ સ્વસ્થ શુક્રાણુના વિકાસ માટે ખૂબ જરૂરી છે. પાલક અને અન્ય પાંદડાવાળા શાકભાજીમાં ફોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. જો ફોલેટ ઓછા માત્રામાં હોય તો વિકૃત શુક્રાણુ બને છે. આ માટે પાલક અને લીલા પાંદડાવાળી શાકભાજીને તમારા જમવામાં જરૂરથી ઉમેરજો. અસ્પારગસ, જે વિટામિન સી નો ભરપૂર સ્ત્રોત છે, એ અંડકોષની કેશિકાઓની રક્ષા કરે છે અને ફ્રી રેટિકલની સામે લડે છે. અસ્પારગસ સ્પર્મ કાઉન્ટ વધારે છે. ગાજર, જેમાં બીટા કેરોટીન અને વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે, જે શુક્રાણુની હેલ્થને પ્રોટેક્ટ કરે છે. એ સિવાય શુક્રાણુની ગતિશીલતામાં પણ મદદ કરે છે. બ્રોકલી, જેમાં ફોલિક એસિડ અને વિટામિન B9 ભરપૂર માત્રામાં હોય છે, જે મહિલાઓની ગર્ભધારણ અને પુરુષોની પ્રજનન ક્ષમતા વધારવા માટે મહત્વપૂર્ણ છે. રોજ બ્રોકલી ખાવાથી સ્પર્મ કાઉન્ટ 70% જેટલો વધે છે. જે પુરુષો મસાલાવાળા ખોરાક વધારે માત્રામાં ખાય છે, એમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારે હોય છે. ગરમ સોસ અને મરચામાં કેપ્સાઇસિન હોય છે, જે એન્ડોરફિન્સને વધારે છે અને કામિચ્છા વધારે છે. લસુણ ઇમ્યુનિટી વધારે છે અને કેન્સર રોકે છે. એમાં વિટામિન B6, એલિસિન અને સેલેનિયમ હોય છે, જે સ્વસ્થ શુક્રાણુના ઉત્પાદનમાં મદદ કરે છે. અંડકોષમાં રક્ત પ્રવાહ વધારે છે અને શુક્રાણુની ગતિશીલતા વધારવામાં પણ મદદ કરે છે. ટમેટામાં લાઇકોપીન હોય છે, જે શુક્રાણુની સંરચના અને ગતિવિધિને બહેતર બનાવે છે. ટમેટા રોજ ખાવાથી પુરુષોની પ્રજનન ક્ષમતા વધે છે. કેળામાં વિટામિન એ, વિટામિન B1, વિટામિન સી અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. એ સિવાય એમાં બ્રોમેલેન નામનો એક દુર્લભ એન્ઝાઇમ હોય છે, જે સેક્સ હોર્મોન વધારે છે. કેળા સ્વસ્થ શુક્રાણુ પેદા કરવામાં, એમની ગતિશીલતા વધારવામાં અને શુક્રાણુની ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે. દાડમ, જે સ્પર્મ કાઉન્ટ વધારવામાં અને વીર્યની ગુણવત્તા વધારવામાં મહત્વપૂર્ણ છે. દાડમ એન્ટી ઓક્સિડન્ટ પણ છે. એ સિવાય એસેક્સ ડ્રાઈવ વધારે છે. દાડમનો રસ પ્રજનન ક્ષમતા વધારવા માટે મહત્વપૂર્ણ છે. અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ અને આર્જિનિન હોય છે. બીજા સૂકા મેવાની તુલનામાં એ ડબલ એન્ટીઓક્સિડન્ટ છે અને લોહીમાં વિષાક્ત પદાર્થોની સામે લડવામાં મદદ કરે છે. અંડકોષમાં રક્ત પ્રવાહને વધારે છે, શુક્રાણુની માત્રા અને જીવનશક્તિ વધારે છે. ડાર્ક ચોકલેટમાં એલ આર્જિનિન HCL હોય છે, જે સીમેન વોલ્યુમ અને સ્પર્મ કાઉન્ટ વધારે છે. ચોકલેટ બનાવવા માટે વપરાતા કોકો બીન્સ પણ એન્ટીઓક્સિડન્ટ હોય છે. ઇન્ડિયન સુપરફૂડ ગોજી બેરી સ્પર્મ કાઉન્ટ વધારવા માટે, અંડકોષની થેલીની આસપાસના તાપમાનને બહેતર બનાવવા માટે, શુક્રાણુની ગતિશીલતા વધારવામાં અને પ્રજનન ક્ષમતા સુધારે છે. અશ્વગંધા ટેસ્ટોસ્ટેરોન વધારે છે, ઇરેક્ટાઇલ ડિસફંક્શનના ઉપચારમાં પણ મદદ કરે છે. શુક્રાણુની માત્રા અને સંખ્યા પણ વધારે છે. અશ્વગંધાના તાજા મૂળ અથવા તો સૂકા પાવડરના ફોર્મમાં તમે એનો ઉપયોગ કરી શકો છો. કદ્દુના બીજ એન્ટીઓક્સિડન્ટ, ફાયટોસ્ટેરોલ અને એમિનો એસિડથી ભરપૂર હોય છે, જે પુરુષોની પ્રજનન ક્ષમતા વધારે છે, શુક્રાણુની સંખ્યા અને ગતિશીલતા વધારવામાં પણ મદદ કરે છે. કદ્દુના બીજમાં રહેલું ફાયટોસ્ટેરોન ટેસ્ટોસ્ટેરોનનું ઉત્પાદન વધારે છે. કદ્દુના બીજ કાચા ખાઈ શકાય છે અથવા સલાડમાં ઉપર ટોપિંગ પણ કરી શકાય છે. મેથીના દાણા અથવા મેથીની ભાજી કામિચ્છા વધારવામાં અને શુક્રાણુની સંખ્યા વધારવામાં મદદ કરે છે. પાકેલી દાળ એ ફોલિક એસિડનો ભરપૂર સ્ત્રોત છે, જે શુક્રાણુ નિર્માણમાં અતિ આવશ્યક છે. રોજ દાળ ખાવાથી ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝ નથી આવતી. વાઇલ્ડ ઓટ્સમાં રહેલા એમિનો એસિડ એલ આર્જિનિન બ્લડ વેસલ્સને આરામ આપે છે અને સ્તંભન દોષ ઇરેક્ટાઇલ ડિસફંક્શનમાં મદદ કરે છે. નિયમ
નિયમિત ઓલિવ ઓઇલનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, અંડકોષમાં ઓક્સિજનનો પ્રવાહ વધે છે, સ્વસ્થ શુક્રાણુની સંખ્યા અને ગુણવત્તા વધારવામાં મદદ કરે છે. ગોજી બેરીની જેમ રાસબેરી, સ્ટ્રોબેરી, ક્રેનબેરી અને બ્લ્યુબેરી પણ એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી હોય છે, જે શુક્રાણુની ગુણવત્તા અને ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે. અંજીર કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, ઝીંક, વિટામિન B6 અને ફાઈબર નો ભરપૂર સ્ત્રોત છે, જે શુક્રાણુની સંખ્યા વધારે છે. રોજ ખાવામાં અંજીરનો ઉપયોગ જરૂરથી કરજો. માકા, જે સ્ત્રી અને પુરુષ બંનેની પ્રજનન ક્ષમતા વધારે છે. પુરુષમાં માકાના સેવનથી વીર્યની માત્રા, સંખ્યા અને વધુ ગતિશીલતા વાળા શુક્રાણુની સંખ્યા વધે છે. અવોકાડોની અંડકોષના વૃક્ષનું નામ આપવામાં આવ્યું છે, જે સ્વસ્થ વસા, હેલ્ધી ફેટ, પોટેશિયમ અને વિટામિનનો સારો સ્ત્રોત છે. અવોકાડો એન્ટી ઓક્સિડન્ટ પણ છે. અવોકાડોમાં રહેલા વિટામિન ઈ અને ઝીંક પુરુષની સેક્સ ડ્રાઈવ અને પ્રજનન ક્ષમતા પર પોઝિટિવ ઇફેક્ટ કરે છે. ઝીંકથી ટેસ્ટોસ્ટેરોન વધે છે અને વિટામિન ઈ શુક્રાણુની ગુણવત્તા વધારે છે. સફરજનની છાલમાં સક્રિય કમ્પાઉન્ડ યુરોલિક એસિડ હોય છે, જે કેન્સર સેલના ગ્રોથને રોકે છે. વધારે માત્રામાં ફળો જેવા કે દ્રાક્ષ, બેરી અને હળદર જેવી શાકભાજી જમવામાં ઉપયોગ કરવાથી પ્રોસ્ટેટ કેન્સરથી બચવું આસાન છે. સફરજનને હંમેશા છાલ સાથે ખાવું વધુ સારું છે. સ્ટડીઝથી ખબર પડી કે 2-3 કોફી પીવાથી ઇરેક્ટાઇલ ડિસફંક્શન સ્તંભન દોષ માટે સારું છે. કોફીમાં રહેલું કેફીન શિશ્નની ધમનીઓ અને માંસપેશીઓને આરામ દઈને રક્ત પ્રવાહમાં સુધાર કરે છે. ઈંડાથી સ્પર્મ કાઉન્ટ અને સ્પર્મની મોટિલિટી વધે છે. ઈંડામાં ઝીંક, વિટામિન ઈ અને પ્રોટીન વધુ માત્રામાં હોય છે, જે મજબૂત અને સ્વસ્થ શુક્રાણુના ઉત્પાદનમાં મદદ કરે છે, જે પ્રજનન ક્ષમતા માટે મહત્વપૂર્ણ છે. ઓઈસ્ટર સીપમાં ઝીંક વધારે માત્રામાં હોય છે, જે શુક્રાણુની ગતિશીલતા વધારવામાં મદદ કરે છે. સીપમાં લાઇકોજન અને ટોરિન હોય છે, જે પ્રજનન પ્રણાલીને ઉત્તેજિત કરે છે. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને મને સપોર્ટ કરજો. થેન્ક યુ. બાય બાય.